નમસ્તે મિત્રો, કેમ છો બધા? મિત્રો, પ્રેમ લગ્ન કરવાથી સરકારી નોકરીમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે? ઘણા લોકોનો મારા ફોન ઉપર મેસેજ પણ આવ્યો અને કોલ પણ આવ્યા કે સર, અમે પ્રેમ લગ્ન કરેલ છે તો હવે અમારે સરકારી નોકરી લેવી હોય તો શું અમને કોઈ પ્રોબ્લેમ નડશે? તો બસ મિત્રો, આજે આપણે આ જ વાત કરીશું. મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલ ભરત ભાગ્ય વિધાતા LLBમાં. જો તમે લોકોએ હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી હું આવા વિડીયો, જે ઉપયોગી માહિતી જ્યારે પણ યુટ્યુબમાં અપલોડ કરું તો તમને મળી શકે અને તમે જાણી શકો. પ્રથમ આપણે જોઈશું કે જો તમે સરકારી નોકરી કરો છો, મતલબ કે તમારી સરકારી નોકરી ચાલુ છે, તમે સરકારી નોકરીમાં છો અને તમે પ્રેમ લગ્ન કરવા માગો છો તો શું તમને કોઈ પ્રોબ્લેમ નડી શકે? તો મિત્રો, તેનો જવાબ છે કે જો કાયદેસર રીતે પ્રેમ લગ્નની નોંધણી થાય. પ્રેમ લગ્નની નોંધણી બે પ્રકારે થાય છે, એક આર્ય સમાજમાં થાય છે અને બીજું કોર્ટ મેરેજ થાય છે. તો જો તમે કાયદેસર રીતે પ્રેમ લગ્નની નોંધણી કરાવો છો, તેનું કાયદેસર સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ જો તમે આ રીતે પ્રેમ લગ્ન કર્યા અને તમારા ઉપર કોઈ FIR થઈ જાય છે, મતલબ તમે પ્રેમ લગ્ન કર્યા બાદ છોકરી કે છોકરો બંનેમાંથી એકબીજાને લઈને ક્યાંક બહાર જતા રહો છો અને તેની જાણવાજોગ એપ્લિકેશન નથી આપતા, પરિવારજનોને નથી આપતા કે નજીકના પોલીસ સ્ટેશને નથી આપતા, તો થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. અને મિત્રો, જો તમારે પ્રેમ લગ્ન કર્યા બાદ સરકારી નોકરી લેવાની હોય તો શું તમને કોઈ પ્રોબ્લેમ નડી શકે? તો મિત્રો, તમારે જો સરકારી નોકરી લેવાની છે અને તમે પ્રેમ લગ્ન કરવા માગો છો, તો ઘણાના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે જો હું પ્રેમ લગ્ન કરીશ તો મારા પર FIR થશે, કોઈ એપ્લિકેશન થશે, તેમજ હું કોઈ પ્રોબ્લેમમાં ફસાઈશ તો મને ગવર્મેન્ટ જોબ નહીં મળે, મને સરકારી નોકરી નહીં મળે. તો તેમાં જોઈએ તો મિત્રો, તમારે જો સરકારી નોકરી લેવાની છે તો પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જો તમે પુખ્ત વયના છો, તમારા કાયદેસર રીતે વિધિપૂર્વક પ્રેમ લગ્ન થાય છે, તેમજ જે લગ્નનું સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે, તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમે બીજા બધા પોલીસના કે કોર્ટ કચેરીના ધક્કાથી તેમજ ગવર્મેન્ટ જોબમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં નડે. મિત્રો, ખૂબ જ જરૂરી વાત, જેમ કે જનરલ કેટેગરીના છોકરાની સાથે કોઈ રિઝર્વ કેટેગરીની છોકરી, એટલે કે SC ST OBC આ કેટેગરીની છોકરી તેની સાથે લગ્ન કરે છે, જનરલ કેટેગરીના છોકરા સાથે, અને એ છોકરી ઓલરેડી સરકારી નોકરી કરતી હોય, મતલબ તેને SC ST કે OBCના ક્વોટાથી, મતલબ રિઝર્વ કેટેગરીથી તેને નોકરી લીધી હોય, અને પછી જનરલ કેટેગરી સાથેના છોકરા સાથે જો તે પ્રેમ લગ્ન કરે છે તો શું કંઈ પ્રોબ્લેમ આવશે? તો મિત્રો, આપણે ત્યાં જેમ કે જનરલ હોય, SC ST હોય, OBC હોય, મતલબ રિઝર્વ અને જનરલ કોઈ પણ હોય, તમે જો લગ્ન કરો છો તો તમારી LC બદલાવાની નથી, મતલબ તમે રિઝર્વ કેટેગરીમાંથી નોકરી કરી છે અને જનરલવાળા છોકરા સાથે લગ્ન કરો છો તો પણ તમારી નોકરીમાં કોઈ ઇસ્યુ નહીં આવે. આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો, કેમ કે ઘણા લોકો જાણતા ન હોવાથી અચકાતા હોય છે કે SC ST ની છોકરી સાથે લગ્ન કરીશું, જનરલ કેટેગરીના છોકરા સાથે લગ્ન કરીશું તો પ્રોબ્લેમ આવશું, પરંતુ એવું કંઈ હોતું નથી. મિત્રો, તમારી LC બદલાતી નથી, મતલબ કે જ્યાં સુધી છોકરો કે છોકરી SC ST OBC રિઝર્વેશન કે જનરલ કોઈ પણ જ્યાં સુધી ન ઈચ્છે ત્યાં સુધી કંઈ જ થતું નથી, મતલબ તમારી જે કેટેગરી છે તમે જનરલ સાથે કરો કે SC ST OBC સાથે કરો, તો પણ તમારી જે કાસ્ટ રિઝમ છે તે જ રહેવાની છે, તેનાથી કોઈ ફરક નહીં પડે. અને જો તમે પ્રેમ લગ્ન કર્યા છે અને તમારી પર FIR થઈ જાય છે તો શું સરકારી નોકરી મળશે? તો મિત્રો, જો તમે સરકારી નોકરીમાં પાસ થઈ ગયા છો, મતલબ તમારે હાજર જ થવાનું છે, ત્યારે નો ડ્યુ સર્ટી માગશે પોલીસ સ્ટેશનનું, કોઈ ગુનો નોંધાયેલ નથી તેવું સર્ટી માગશે, તો તમારે તેમાં જે પણ FIR થઈ હોય તેની સ્પષ્ટ માહિતી દર્શાવવી અને જે પણ તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ હોય, મતલબ અપહરણનો કેસ લાગ્યો હોય, કંઈ ગુમ થવા અંગેની કોઈ ફરિયાદ નોંધાવી હોય, કોઈને બગાડી જવાની કોઈ ફરિયાદ નોંધાવી હોય, ફરિયાદ ભલે નોંધાવી હોય પણ આપણે ત્યાં એવું છે કે ફરિયાદ ગુનો નોંધાય છે ત્યાં સુધી આપણે ફક્ત આરોપી રહીએ છીએ, ગુનેગાર સાબિત નથી થઈ જતા. ગુનેગાર સાબિત થવા માટે કોર્ટમાં ટ્રાયલ ચાલે છે, ત્યારબાદ સાબિત થાય છે કે નિર્દોષ છૂટે છે એ કોર્ટ ઉપર છે. મતલબ તમે જો તમારા પર કોઈ FIR થાય છે તો તમારે સ્પષ્ટ તે માહિતી પોલીસ સ્ટેશનમાં આપવાની પડશે અને જે જગ્યાએ નોકરી કરો છો, નોકરી લાગવાના છો, નોકરી માટે જવાના છો, ત્યાં પણ તમારે સ્પષ્ટથી જણાવવું પડશે.
એક બાબત હંમેશા યાદ રાખજો, તમારા માટે જે લોકો પ્રેમ લગ્ન કરવા માગે છે, પ્રેમમાં છે, તેમના માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે કે જો તમે લગ્ન કરેલ છે, તમે લોકોએ લગ્ન કરેલ છે, તેનું સર્ટી આવી ગયેલ છે, તો તમારે છોકરી અથવા છોકરા અથવા બંનેના પરિવારને જાણ કરવી અને નજીકનું પોલીસ સ્ટેશન જે લાગુ પડતું હોય ત્યાં પણ જાણ કરવી અને આ ત્રણેય જગ્યાએ છોકરીના ઘરે, છોકરાના ઘરે તેમજ નજીકનું જે પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં તમારે એક અરજી લખી દેવી કે અમે અમારી મરજીથી ગયા છીએ અને અમે કાયદેસર રીતે લગ્નની નોંધણી કરેલ છે, જેથી તમને કોઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના નડે. આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. અને જો તમે લગ્ન કરવા માગો છો તો અમારો સંપર્ક કરી શકો છો. નીચે હેલ્પલાઇન નંબરમાં જે નંબર આવી રહ્યો છે તેના પર કોન્ટેક્ટ કરીને માહિતી લઈ શકો છો, તેમજ લગ્ન કરી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરી દેજો, બીજા મિત્રો જોઈ શકે તેટલા માટે શેર કરી દેજો, અને જો તમે આ ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને મળી શકે અને તમે આવી માહિતી વિશે જાણી શકો. મિત્રો, મળીશું નવી માહિતી સાથે, નવી કલમ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.